કપાસના પાકને ખેડૂત મિત્રો કાંઈ વાંધો નહીં આવે કારણ કે આપણે જોતો હોય છે કે આપણે મકાનનું કામકાજ ક્યાંય હલતું હોય અને રેતીનો ઢગલો છે તે ખુલ્લા મેદાનમાં પડેલો હોય અને ઉપર વરસાદ પડ્યો હોય તો ઘણી વખત નીચે આપણે તપાસ કરી તો ત્યાંથી આપણને કોરી રેતી છે તે જોવા મળે છે આનું કારણ એ છે ખેડૂત મિત્રો કે ઉપર ખાંપ બંધાઈ જાય જેના લીધે પાણી છે તે કદાચ નીચે પોગે પણ નહીં તો આવું જ કપાસના પાકમાં પણ ખેડૂત મિત્રો થતું હોય છે એક વખત સારો એવો વરસાદ પડી ગયો હોય તો ખાંપ છે તે માટીની બંધાઈ જતી હોય છે જેને લીધે પાણી છે તે વધારે જમીનમાં ન ઉતરી શકે આ એક કુદરતી ઘટના છે ખેડૂત મિત્રો એટલા માટે કોઈ પણ એ ખોટી ચિંતા કરવાની જરૂર નથી ખોટા ફૂગનાશકોના કે ખાતરોના ખર્ચાઓ ચડાવવાની પણ જરૂર નથી જરૂરિયાત હોય તો ખેડૂત મિત્રો ફૂગનાશકનું પણ આપણે ડ્રેન્ચિંગ કરી અને ખાસ કરીને આવા વાતાવરણમાં ખેડૂત મિત્રો આપણે નાવા ગયા હોય તો આપણને ઘણી વખત પાણીમાં વધારે પડતું આપણે નાઈ લઈ તો બહાર નીકળી પછી આપણી ચામડી છે તેને આમ તમે જોજો રબર જેવી થઈ જાય ટૂંકમાં ફોગાઈ જાય તો આવી જ રીતે કપાસના છોડનું પણ કંઈક આવું જ છે કે વધારે પાણીના સંપર્કમાં રહીએ તો ઘણી વખત કપાસના છોડ છે કપાસના મૂળ છે તો કહેવાય ને કે ફોગાઈ જાય કોહવાઈ જાય પછી જેવો તડકો નીકળે કે સરસ મજાનું આપણે ખાતર આપી દઈએ તો પાછો વૃદ્ધિ વિકાસ કરતો થઈ જાય આવું જ ખેડૂત મિત્રો બનતું હોય છે એટલા માટે કોઈ ખેડૂતભાઈઓએ વધારાના ફૂગનાશકોની પણ જરૂરિયાત હોય તો જ ઉપયોગ કરવાનો છે અને ઉપર છંટકાવમાં તો ખેડૂત મિત્રો વરાપ થઈએ તમે છંટકાવ કરજો કારણ કે પાન છે તે અત્યારે ઉપર છંટકાવ દ્વારા તમે પોષક તત્વોના રૂપમાં ખાતરો પંપમાં નાખીને છાંટો કે જંતુનાશક કે ફૂગનાશકનો છંટકાવ કરો પરંતુ પાનમાં જોવે તેટલું આપણને રિઝલ્ટ છે તે નહીં મળે કારણ કે પાણીથી લદ પાણી છે તે પાન ઉપર પડેલું છે પાન છે તે કહેવાય ને અત્યારે સુસુપ્ત અવસ્થા ધારણ કરીને બેઠા છે મૂળની વૃદ્ધિ ચાલુ હોય છે એટલા માટે તડકો નીકળે ત્યારે ખેડૂત મિત્રો તમારે જરૂરિયાત હોય અને પાણી વધારે લાગી ગયું હોય અને છોડમાં જણાતી હોય તો જ તમે એમોનિયમ સલ્ફેટ ખાતર અથવા તો મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર છે તે આપી શકો છો અને ફૂગનાશકનું ડ્રેન્ચિંગ કરવું હોય તો તમે કોપર ઓક્ઝિક્લોરાઈડ છે અથવા તો મેન્કો છે તેનું કરી શકો છો અને જરૂરિયાત હોય તો ખેડૂત મિત્રો ઓગણીસ 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 તેનું પણ પંપમાં ડ્રેન્ચિંગ છોડની આજુબાજુમાં તમે કરી શકો છો ઉપર છંટકાવવામાં અત્યારે આ વાતાવરણમાં તમને જોવે તેટલું ધાર્યું પરિણામ છે રિઝલ્ટ છે તે નહીં મળે મૂળની આસપાસમાં તમે આવી રીતે ફૂગનાશકોના ડ્રેન્ચિંગ અને ઓગણીસ 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 ખાતર છે અથવા પાણી વધારે લાગી ગયું હોય તો મેગ્નેશિયમ સલ્ફેટ છે અથવા તો એમોનિયમ સલ્ફેટ એમોનિયમ સલ્ફેટના ખૂબ સારા એવા રિઝલ્ટ ખેડૂત મિત્રો વરસાદ પછી જ્યારે તડકો નીકળે ત્યારે આપણે આપી તો ઘણી વખત આપણને ઘણા બધા ફૂગના રોગોમાં પણ સલ્ફર ખાતર આવી જાય તો તેનું નિયંત્રણ છે તે ઓટોમેટિક ખાતર દ્વારા પણ આપણે કરી શકીએ જરૂરિયાત હોય તો ફૂગનાશકોના ડ્રેન્ચિંગ પણ આપણે કરવા પડે ખેડૂત મિત્રો તમારી જરૂરિયાત તમારા જે તે પાકોની કપાસના પાકમાં જે કંઈ ખૂટતું હોય તે જ પ્રમાણે તમે પગલાં ભરજો ઓવર ખર્ચાની કોઈ જરૂર નથી વાતાવરણ સુધરી જશે એટલે આપોઆપ કપાસનો પાક પણ સુધરી ઉઠશે સરસ મજાનો કપાસના પાકમાં વ્યવસ્થિત પાક સંરક્ષણ પોષક તત્વોની પૂર્તિ નિંદામણ દૂર કરીને આંતર ખેડ કરીને સરસ મજાનો કપાસનો પાક ટનાટન તૈયાર કરો ઉત્પાદન ભરપૂર લ્યો આવા ને આવા બજાર ભાવો આપણે આશા રાખી કે આ વર્ષે પણ ખેડૂત ભાઈઓને કપાસના મળે તો ખેતીમાં કપાસની ખેતીમાં ખૂબ સારામાં સારી પ્રગતિ કરી શકે ખેડૂત મિત્રો આ માહિતી અમે અમારા અનુભવ આધારિત તમારા સુધી પહોંચાડી અમારી આજ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું તેનો નિર્ણય તમે લઈ શકો છો ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાય